छोटा उदयपुर जिला बोडेली तालुका के प्रभावित और असरग्रस्त विस्तार के विपक्ष नेता सुखराम राठवा ने मुलाकात ली थी। छोटा उदयपुर जिला के प्रभावित विस्तार बोडेली में 22 इंच बारिश बरसते हुए ग्रामीण विस्तार की हालत काफी बिगड़ी है, जहां गुजरात विधानसभा के विपक्ष नेता सुखराम राठवा ने मुख्य प्रधान यानी कि मुख्यमंत्री भूपेंद्र पटेल मुलाकात ले। उससे पहले ही सुखराम राठवा ने प्रभावित विस्तारों की मुलाकात लेते हुए सरकार की मदद लोगों तक नहीं पहुँच रही वैसे गंभीर आरोप लगाए थे। समग्र गुजरात में मेघराजाए खेडूतों माटे मेहर करी कहवाय, खेडूतो राजी थाय, पण मेघराजा एटला बधा क्रोधी भराय एवुं लागे छे। ने खास करीने बोडेली, संखेड़ा, छोटाउदेपुर, कवांट, जेतपुर, नसवाड़ी अने राजपीपला तरफना भागमां जे वरसाद जे थयो, મને લાગે છે કે હું મારા રાજકીય જીવનને બાદ કરતાં પણ મારી ઉંમર થઈ કદાચ 12 વર્ષની ઉંમર હશે તે વખતે વરસાદ એક વખત આવો જોયો હતો, તે પછી વરસાદ જોયો નથી। ભયંકર વરસાદને કારણે નદી નાળા છલકાયા અને ભારે નુકસાન થયું છે। અનેક ગામોની અંદર ખેતીનો પાક પણ નુકસાન થયો છે, લોકોના ઘરમાં પાણી પસી ગયા છે, ઘાસચારો ધોવાઈ ગયો છે, અનાજ ધોવાઈ ગયું છે અને સાથે સાથે ઘર વખરીનો સામાન પણ તણાઈ ગયો છે। એ મને ખ્યાલ આવતા વિવિધ મીડિયાના મિત્રો મારફતે અને ખાસ કરીને સ્થાનિક વિડીયોવાળા જે મિત્રો હતા એ મને પણ ઉજાગર કરવાનું કામ કર્યું છે, સરકારને પણ ઉજાગર કરવાનું કામ કર્યું છે। મારી ફરજ થઈ પડે છે કે મારા નજીકનો વિસ્તાર, મારો મત વિસ્તાર નહીં પણ મારા નજીકનો વિસ્તાર છે, અને જ્યારે વિરોધ પક્ષના નેતા હોય ને આ બનાવ બન્યો હોય તો મારી પ્રાથમિક ફરજ થઈ પડે છે। એ ભાગરૂપે મેં અહીંયા બોડેલીના રજારનગર વિસ્તારમાં આવ્યો છું। અહીંયા સરકારી મદદ એમને નથી પહોંચી, સ્થાનિક લોકોની રજૂઆત એવી છે કે સરકારે એમને કોઈ આર્થિક સહાય કરી નથી અને પોતપોતાની રીતે એમના મિત્રો અથવા તો સગાવાલાએ જે કંઈ આપ્યું એનાથી જીવન ગુજારે છે। અહીંના સરપંચશ્રીને હું સલામ કરું છું કે એમણે આ વિસ્તારમાં વસતા તમામ માણસોને એક જગ્યાએ રાખીને જમવાની વ્યવસ્થા કરી છે। એનું વેપારી મંડળ, વેપારી મહાજન પણ પ્રયત્ન કરી રહ્યું છે, બીજા મિત્રો પણ પ્રયત્ન કરી રહ્યા છે, અને એ પ્રયત્નો થકી આ જેને નુકસાન થયું છે એમને જ્યાં સુધી બરાબર પોતાના ઘરે રિટર્ન ના જાય અથવા તો ઘર સરકાર ના થાય ત્યાં સુધી એમને રાખી અને વ્યવસ્થિત એનું સંકલન થાય, અને સંકલન થયા પછી એ રાહતનો દમ લે એવી અપેક્ષા રાખું છું। મને કંઈક ખ્યાલ આવ્યો છે, મને કોઈ કીધું કે રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા આવી રહ્યા છે, ત્યારે આ જે પ્રજાને જે હાડમારી પડી રહી છે, મને જે રજૂઆત થઈ છે, આમ જનતાએ જે કરી છે, એવી જ રજૂઆત, સાચી રજૂઆત મુખ્યમંત્રીને પણ કરે કે જેથી કરીને આ નુકસાન જે થયું છે એ નુકસાન ભરપાઈ થાય, કેશ ડોલ્સ વહેલી તકે એમને બધાને મળી રહે, સરકારી તંત્ર કામ કરતું હશે પણ એમાં ઊણું ઉતર્યું।